બિસ્મ્લાય રહેમાન રહીમ શરૂ કરું છું અલ્લાહના નામથી જ રહેમાન રહીમ છે કિતાબ ઇમામનો ઇંતજાર પ્રકાશક હાજીનાજી મેમોરિયલ ટ્રસ્ટ પ્રકરણ પાંચ ભાગ બે ઇંતજાર અને પ્રકૃતિ વિભાગ એક આ એતરાજને નીચેના શબ્દોમાં રજૂ કરી શકાય લોકો હઝરત મહેદી અલ ઇસ્લામના જીવન વિતાવી રહ્યા છે તેમને આ ઇંતજાર કોઈ મનોબળ વિદા વધારતો નથી પરંતુ વિચાર શક્તિને પણ ઘટાડી દે છે ગણિયા ગઠિયા જે નેક લોકો છે તેઓ પણ આ ઇંતજાર નેક રહેવા દેતા નથી ગરીબી અને ફકીરભર્યા જીવનમાં દિવસે ને દિવસે વધારો જ થતો જાય છે જે લોકો ગરીબ છે તે લોકો એ રાહ જોઈ બેઠા છે કે જ્યારે હઝરત અલ ઇસ્લામઝર આવશે ત્યારે અમારી સ્થિતિ આપોઆપ સારી થઈ જશે ગરીબ અને લાચારી દૂર થઈ જશે જીવનનો એક ભાગ તો પસાર થઈ ચૂક્યો છે બાકીનો સમય પણ આ જ આશામાં પસાર થઈ જશે સંપત્તિવાળા લોકો તો માલદાર થઈ જશે તેઓ આ બહાને પોતાના તિજોરીઓ ભરતા જશે લોકો પોતાના હાશ બનાવવામાં સફળ થશે આ હકીદો માનવ જીવન માટે અમૃત સન્માન છે કે પછી સાચા અર્થમાં હળાહળ ઝેર છે આ એવા એતરાજ છે જેને આ અકીદાના વિરોધીઓ જોરશોરથી રજૂ કરે છે કે છે કે પોતે દિલથી આ દલીલને ન માનતા હોય પરંતુ પોતાના નાપાક હેતુઓ માટે પોતાની જાતને છુપાવવા માટે આ આક્ષેપોનો નકાબ તરીકે ઉપયોગ કર કરતા હોય કંઈ પણ હોય આ ઐતરાજના જવાબમાં નીચેની બાબતો વિચારીએ પહેલી જૂથવાદ અને તેનો પરિચય આ દુનિયાની ક્રાંતિમાં કેટલાક લોકો ક્રાંતિની તરફેણમાં માનનારાઓના સમૂહમાં મળશે અથવા તો તેના વિરોધમાં હશે માત્ર તમાશો જોવાથી કોઈ અર્થ રહેતો નથી દુનિયામાં પણ ક્રાંતિ થઈ છે તેમાં આ જોવા મળ્યું છે દુનિયાની દરેક ક્રાંતિના બે પાસા હોય છે ક્રાંતિ સમજ સમાજના માટે લાભદાયક હશે અથવા તો લાભદાયક નહીં હોય જો લાભદાયક હશે તો દરેકની ફરજ છે કે તેમાં જોડાઈ જાય અને જો તે નુકસાન કરતા હોય તો સોની ફરજ છે કે બધા સાથે મળીને તેના વિરોધ કરીને તેને સફળ ન થવા દે એ વાત અક્કલથી વિરુદ્ધ છે કે ક્રાંતિ તો આવે પરંતુ તે સમાજને ન તો લાભ કરતા હોય ન નુકસાન કરતા હોય આ રીતે આપણે અત્યારથી જ નિર્ણય કરી લઈએ કે આપણે કયા જૂથમાં રહેવું છે આપણે આપણી પોતાની કસોટી આપણે જ કરી લઈએ કે કોને સાથ આપવો છે જો આજે આપણો ફસાદની આગને ફેલાવવામાં મદદરૂપ થશું તો ભવિષ્યમાં સુલેહ કરનારાઓના જૂથમાં કેવી રીતે જોડાઈ શકીશું જો આપણા હાથ શુલ્મ અને અત્યાચારથી રંગેલા હશે તો ખાતરીપૂર્વક આપણી ગણતરી વિરોધીઓના જૂથમાં હશે એ વાત તો સો સ્વીકારે છે કે ઝુહુરના પછી જે ક્રાંતિ આવશે તેમાં જુલ્મ અને અત્યાચારનો નામો નિશાન નહીં હોય આપણે એ જાલીમોના જૂથમાં આપણી ગણતરી ન ઈચ્છીએ કે જેના ગળાને અદલ અને ઇન્સાફની તલવાર ઉડાવી દે ફસાદ ફેલાવવો તો બિલકુલ એવી જ વાત છે કે જે આપણે એક એવી આગ ફેલાવીએ જેની પહેલી જવાળા આપણને ખુદને જ ભરખી લે જો આ યતરાજને માની લેવામાં આવે તો તેનો અર્થ એ થશે કે આપણે આપણા દૃષ્ટ કૃતિયોગથી હઝરત મહેદી અલ ઇસ્લામના ઝુહુરને જેટલો નજદીક કરીશું તેટલો જ આપણા નાશને વધુ નજદીક નોતરીશું તેમજ આપણા જ હાથોથી આપણા પગ ઉપર કુલાડી મારીશું જો આપણે જીવતા રહેવા માગીએ છીએ અને દુનિયાની આ ક્રાંતિ પરિણામથી આનંદ પામવા ઈચ્છીએ છીએ તો આપણી જાતને ભ્રષ્ટ થઈ જવાથી રોકીએ જુલ્મ અને અત્યાચારના બધા સ્ત્રોતોને તોડી નાખીએ હલકાઈ અને ગુનાહિત માર્ગમાંથી નીકળીએ હિદાયતના સુરક્ષિત કિનારે પહોંચી જઈએ બીજું ઇંતજારનો હેતુ તૈયારી છે ફસાદ નહીં જે બાબત હઝરત મહેદી અલ ઇસ્લામના ઝુહુરમાં અમુક અંશે નજદીક કરી દે છે તે ઝુલ્મ અને અત્યાચાર નથી પરંતુ આપણી તૈયારી છે આપણી મોહબ્બત છે શું આપણને હઝરતની એ રીતે પ્રતીક્ષા છે જે રીતે એક તરસ્યો માણસ પાણીનો ઇંતજાર કરતો રહેતો હોય છે હા એ જુદી વાત છે કે જે રીતે ઝુલ્મ ફસાદ અને બરબાદીમાં વધારો થતો જશે તેટલા જ પ્રમાણમાં વહીવટ અને કાયદાઓથી ત્રાસી જશે ધીરે ધીરે લોકોને આ વાતનો વિશ્વાસ થતો જશે કે વર્તમાન સત્તાના કાયદાઓમાંથી એક પણ ફાયદો આપણી મુશ્કેલીઓનો દૂર નહીં કરી શકે જે કાંઈ કાયદાઓ કાયદાનો અમલ થઈ રહ્યો છે તે બધા આપણી મુશ્કેલીઓને વધારી તો શકે છે પરંતુ ઘટાડી શકતા નથી આવી ખાતરી થાય પછી લોકો એક એવા સંચાલની સંચાલનની રાહતમાં હશે જે ખરેખર મુશ્કેલીઓનો ઉકેલ રજૂ કરી શકે ઇન્સાનને આ વાતમાં જેટલો મજબૂત વિશ્વાસ થશે તેટલોને તેના ઇંતજારના સોચમાં વધારો થતો જશે ધીમે ધીમે લોકોને વિશ્વાસ થતો જશે કે દુનિયાની ભૌગોલિક વહેચાણી ફરિયાદનું મૂળ છે ભૌગોલિક વેચાણી જ છે કે જેના પાયામાં અસંખ્ય રૂપિયા શસ્ત્ર ભંડારમાં વપરાઈ રહ્યા છે માનવીની કમાણીનો મોટો ભાગ ખુદ તેના વિનાશના સાધનો મેળવવામાં ખર્ચાઈ રહ્યો છે જે ભૌગોલિક વહેંચાણી અને નાકાબંધીનું પરિણામ છે તેથી તમામ શક્તિશાળી અને મજબૂત દેશ નબળા અને ગરીબ દેશને પોતાના કબજામાં લઈ લે છે તેની પાસે ખુદાએ આપેલી જે નહેમતો છે તે કબજો કરવાની પેરવી કરતા રહે છે આ ભૌગોલિક વહેંચાણી અને સરહદોની રચનાનું પરિણામ છે કે રાષ્ટ્રો વચ્ચે ઈર્ષા અને ઘમંડ જોવા મળે છે આ બાબતો જ માનવીની યાતનાનું મૂળ છે જેમ જેમ આ સચ્ચાઈ માનવ બુદ્ધિમાં ઉતરતી જશે તેમ તેમ માનવ એક એવી સત્તા શોધમાં હશે જેમાં આ વાત જ હોય જ્યાં સરહદ કે કોઈ અંકુશ રેખા નહીં હોય જો હોય તો માત્ર માનવતાની હોય જ્યારે એક વિશ્વાસની હુકુમની સ્થાપના થશે ત્યારે જે લખલૂટ સંપત્તિ શસ્ત્ર સામગ્રી માટે ખર્ચ થઈ રહી છે તે માનવ વિકાસ અને પ્રગતિના માટે ખર્ચ થશે ત્યારે ન તો ઈર્ષ્યાનો સવાલ હશે ન હરીફાઈનો સો સાથે ખંભે ખંભા મેળવીને હાથમાં હાથ આપીને ન્યાય અને ઇન્સાફ સચ્ચાઈ અને મૂર્વત ખાનદાની અને શરાફતના પાયા ઉપર માનવતા અને ઇન્સાનિયત માહલનું ચરણન કરશે ત્રીજું અંધકારની પરાકાષ્ઠા દુનિયા તો ઘણા લાંબા સમયથી જુલ્મ અને અત્યાચારથી ભરાઈ ચૂકી છે વર્તમાન સમયમાં લૂંટમાર કાપા કાપી અત્યાચાર જોર જુલ્મ શું એ આ વાતની નિશાની નથી કે દુનિયા આવી ભ્રષ્ટાથી ભરાઈ ગઈ છે આ વેરવૃત્તિ અને ઈર્ષા એકબીજાને તબાહ અને બરબાદ કરવા માટે એકબીજાથી ઘટિયાતા નવા નવા શસ્ત્રો બનાવવા તાકતના ઘમણના ગરીબો અને નબળાઓને કચડી નાખવા દુનિયામાંથી ચારિત્ર્યના મૂલ્યોનો નાશ થવો જ્યાં ચારિત્ર્યના ભીખ માંગવાતી પણ મળતી ન હોય જ્યાં શરમ અને હાય નામની કોઈ વસ્તુ ન હોય તો પછી શું હજી જુલ્મ અને અત્યાચારના કાંઈ ઉણપ બાકી રહે છે હા જે વાતની ઉણપ છે તે એ છે કે આપણે વર્તમાન સત્તામાં વહીવટથી સાચી હકીકત જાણતા નથી હજુ આપણે તેના પરિણામોનો વ્યવસ્થિત રીતે જાણતા નથી હજી સુધી એ બાબત સંપૂર્ણ સ્પષ્ટ થઈ નથી કે આપણી મુશ્કેલીઓનું સાચું મૂળ ક્યાં છે જેના કારણે આપણે આપણા અસ્તિત્વમાં એ લાગણીનો અહેસાસ નથી કરતા કે જે લાગણી એક તરસ્યાને પાણીને પ્રત્યે હોય છે અથવા કે બીમારને તંદુરસ્તની મનોકામના માટે હોય છે જેમ જેમ આપણી લાગણીશીલતામાં વધારો થતો જશે આપણે તૈયારી વધતી જશે હઝરત અલ ઇસ્લામના ઝુહુરની જરૂરત અને વિશ્વક્રાંતિઓનો અહેસાસ થતો જશે તેમ તેમ હઝરત અલ ઇસ્લામનો ઝૂર નજીક થતો જશે ચાર સાચો મંતજર પ્રતીક્ષા કરનાર કોણ ઇંતેઝારની અસરો અને ફાયદામાંથી બે વાતનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે એક વ્યક્તિગત સુધારણા અથવા નફ્સની સુધારણા બીજું સમાજની સુધારણા ઇંતેઝારની અસરો માત્ર આ બે બાબતો સામે સમાયેલી નથી બલકે તે ઉપરાંત બીજી અસરો પણ છે તે પૈકી એક વધુ વાત વાંચકો સમક્ષ પરંતુ કરવામાં આવે છે જ્યારે ફસાદો પ્લેગની જેમ ફેલાઈ જશે ચારે બાજુ ફસાદ જ દેખાશે મોટાભાગના લોકો ફસાદ સપડાયેલા હશે પરિસ્થિતિમાં આપણી જાતને ફસાદી સુરક્ષિત રાખવી તે એક સાચા અને અસલ મુંતજનું કામ હોય છે તે એવી પરિસ્થિતિ હોય છે કે તે વખતે નેક અને પવિત્ર ચરિત્ર ધરાવતા લોકો દ્વિ દ્વિધામમાં સપડાઈ જાય જે ક્યારે મનમાં એવો વિચાર કે હવે સુધારણીને કોઈ આશા નથી હવે પરિસ્થિતિ સુધારવાની નથી હવે કોઈ પરિવર્તન નહીં આવે એવો નિરાશાજનક વિચાર કાતિલ ઝહેર સાબિત થાય છે સુધારણીની કોઈ આશા જ નથી હવે કોઈ પરિવર્તન નહીં આવે બલકે હાલત વધુને વધુ બગડી જશે એ સંજોગોમાં જો આપણે ચરિત્ર બચાવી રાખીએ તેનાથી શું ફાયદો થવાનો હવે તો જમાનો એવો આવી ગયો છે કે ખ્વાહીના શવિત હમ રંગ જમાત બાશ જો રૂસવાઈ અને બદનામીથી બચવા ચાહો છો તો સમૂહના રંગે રંગાઈ જાઓ હા જો કોઈ બાબત તે લોકો ભ્રષ્ટ થવાથી સુરક્ષિત રાખી શકે તેમ હોય અને તેના ચરિત્રનું રક્ષણ કરી શકતો હોય તો તે માત્ર એ જ અકીદો કે એક દિવસ આવશે જ્યારે હઝરત મદી અલ ઝૂર ફરમાવશે અને દુનિયાની સુધારણા થશે આ વિશે રસૂલ સલ્લાહ વાસ્લામનો ઈર્ષાદ છે કે જો કયામત આવવામાં માત્ર એક દિવસ પણ બાકી રહી જશે તો ખુદા વંદે આલમ તે દિવસે એ રીતે લાંબો કરી દેશે કે હઝરત મહેદી અલ ઇસ્લામ જાહેર થઈ જાય હારુલ અનવાર ભાગ એકાવન પાના નંબર ચુમ્મોતેર નવી આવૃત્તિ જ્યારે એક દિવસ તમામ દુનિયાને સુધારણા થશે અને જરૂર થશે તો પછી શા માટે આપણે આપણા ચરિત્ર પાલ પાલવને સ્વચ્છ ન રાખીએ બીજા લોકોની સુધારણા કરવાની ફિકર શા માટે ન કરીએ એવા પ્રયત્નો એક કોશિશનો પરિણામ આપણે એ લાયક બની શકીશું કે ઇન્સાફ કરનારાઓની હરોળમાં સામેલ થઈ શકીએ અને આપણી ગણતરી હઝરત અલ ઇસ્લામના સમર્થકો અને મદદ કરનારાઓમાં થાય ઈસ્લામી તાલીમમાં એ વાત પણ મળે છે કે સૌથી મોટા ગુના જો કોઈ બાબત હોય તો તે રહમત ઇલાહીથી માયુસ થવામાં છે તેનું કારણ એ પણ સ્પષ્ટ છે કે જ્યારે ઇન્સાન રહેમતે ઇલાઈથી નિરાશ થઈ જશે તો ક્યારે પણ પોતાની સુધારણાની ચિંતા નહીં કરશે તે એમ જ વિચારશે કે જીવનનો મોટો ભાગ ગુના કરવામાં વીતી ગયો છે તો હવે થોડાક દિવસો માટે ગુનાહથી બચવાથી શું ફાયદો જ્યારે આપણે ગુનાઓના બોજથી દબાયેલા છીએ તો પછી શું એક ગુનાહ કે દસ હવે તો પાણી માતા ઉપર પહોંચી ચૂક્યું છે આખી દુનિયામાં બદનામી થઈ ચૂકી છે હવે શેની પરવા પોતાના અમાલથી જહાન્નમ ખરીદી ચૂક્યો છું જ્યારે જહાન્નમમાંની આગમાં સળગવું છે તો એ રીતે સળગવામાં ડર શેનો માનવીની આખી ઉંમર ગુના કરવામાં પસાર થઈ ગઈ હોય તેને ખાતરી થઈ ગઈ હોય કે તેના ગુના ખરેખર ઘણા વધારે છે પરંતુ અલ્લાહની રહેમત તેનાથી પણ વધુ વિશાળ છે તેના લાખ ગુનાઓ ભલે હોય પરંતુ અલ્લાહની રહેમતના મુકાબલામાં તેના ગુનાહ કશું જ નથી તેને હંમેશા એ વાતની આશા છે જો તે સુધરી જશે તે અલ્લાહ તેને આજે પણ માફ કરી શકે છે જો પોતાના કરેલા ગુના માટે શરમ અનુભવે તો તે અલ્લાહની રહેમત મેળવી શકે છે આજ તે વિચાર અને અકીદો છે તો માનવીના જીવનમાં એક ખાસ પરિવર્તન પેદા કરી શકે છે એક ગુનાગારને પાકો પાકીઝા બનાવી શકે છે એટલા જ માટે તો કહેવામાં આવે છે કે આશા માનવીની માનવીના જીવન માટે ઘણી મહત્ત્વની બાબત છે ચરિત્રના ઘડતરમાં આશા એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે સુધરવાની આશા ફસાદના દરમિયાન ડૂબી જવાથી બચાવી લે છે સુધરવાની આશા ચરિત્ર માટે એક મજબૂત ટાલ છે જેમ જેમ દુનિયામાં ફસાદ વધતો જશે તેમ તેમ હઝરતના ઝુહુરમાં ઝૂહરની આશામાં વધારો થતો જશે જેમ જેમ આ આશા વધતી જશે તેમ તેમ વ્યક્તિગત અને સામૂહિક સુધારાના થતી જશે એક સમજદાર અને ચારિત્ર્યવાન સમૂહ ભલે લઘુમતીમાં હોય તે ક્યારે પણ ફસાદ ફેલાવનારી બહુમતીના દરમિયાન ડૂબી નહીં જાય આ છે ઇંતેજારનો એ ફાયદો જે ચારિત્ર્ય ભ્રષ્ટ થવાથી સુરક્ષિત રાખે છે એક સાચા અને ચારિત્ર્યવાન મુંતઝિરની પરહેજગારીનો દામન ગુનાઓથી નહીં ખરડાય ટૂંક સર એ છે કે જો ઇંતજારના સાચા અર્થમાં રજૂ કરવામાં આવે તો ઇંતજાર ઇન્સાનની જિંદગી માટે બહુ જ જરૂરી છે ઇંતજાર એક એલ અખલાકી કેન્દ્રનો જાગૃત કરવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે ઇંતજાર લાગણીહીન ઇન્સાનને જવાબદારી બનાવી દે છે ઇંતજાર નિશ્ચયહીન ઇન્સાનનો પહાડ જેવો દ્રઢ નિશ્ચય અને મક્કમ ઇરાદા અતા કરે છે હા જો ઇંતજારનો અર્થ બદલી નાખવામાં આવે તેની ખોટી તફસીર કરવામાં આવે તો ઇંતજાર બની ફાયદાકારક બાબત બની જશે ઇંતજાર ક્યારેય પણ ઇન્સાનના બે અમલ નથી બનાવતો અને ન તો બદ અમલીની દાવત આપે છે આ વાતનું જીવંત ઉદાહરણ એ રિવાયત છે જે આ આયાતે કરીમાના અનુસાધનમાં વારિત થઈ છે વા અદલાહુલ્ઝી ન આ મનો મિનકુમ વાહા તે લે યસત લે હુમ ફી અર્ઝ તે લોકો જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કરે છે તેઓને ખુદાનો એ વાયદો છે કે ખુદા તેમને જમીનના પટ ઉપર હુકુમત અતા કરશે ઇમામ અલી ઇસ્લામે ફરમાવ્યું આ આયાતનો અર્થ અલ કાયમો અસ હાબુ એટલે હઝરત મહેદી અલ ઇસ્લામ અને આપના સાથીદારો છે બિહારુલ અનવાર ભાગ એકાન પાના નંબર અઠ્ઠાવન નવી આવૃત્તિ અન્ય એક રિવાયતમાં છે નઝલ ફિલ મહદી બેહારુલ અનવાર ભાગ એકાવન પાના નંબર ચોપન નવી આવૃત્તિ આ આયાત હઝરત મહદી અલ ઇસ્લામની શાનમાં ઉતરી છે આ વાત વિચાર માંગી લે છે કે આયાત કરીમામાં હઝરત અલ ઇસ્લામના સાથીઓની જે સિફત જે ગુણો દર્શાવવામાં દર્શાવવામાં આવ્યા છે તેમાં એક ઈમાન ઈમાન અને બીજું સત્કાર્યો બેશક આ વિશ્વની ક્રાંતિ માટે એવા લોકોની જરૂર છે જેમના ઈમાન પુખ્તા હોય અકીદાઓ મજબૂત હોય અકીદાનો દરેક તબક્કો સંપૂર્ણ હોય અમલના મેદાનમાં તે અગ્રેસર હોય જે લોકો હાલમાં ઇંતજારની ઘડીઓ પસાર કરી રહ્યા છે તેમના અગાઉ ઉલ્લેખ કરેલી બાબતોનું હોવું જરૂરી છે અને જેઓમાં આ ગુણ મોજૂદ હશે તે જ લોકો સાચો ઇંતજાર કરવાવાળા હશે જે લોકોનું ઈમાન સંપૂર્ણ નથી અથવા સત્કરીઓમાં કોરા છે તેઓએ ઝૂહુરની પહેલા પોતાના સ સુધારણા કરી લેવી જોઈએ નહીં તો સુધારણા કર્યા વગર જો કોઈ વસ્તુનો ઇંતજાર કરી રહ્યા હોય તો તેમાં પોતાના જ વિનાશ અને નાબૂદી છે ઇંતજારનો હક એવા જ લોકોને છે જેઓના દિલ ઈમાનથી ભરપૂર હોય જેઓ મજબૂત મનોબળ ધરાવતા હોય એવા લોકો શું ઇંતેજાર કરશે જેઓ હંમેશા ઉગત ગલતમાં હોય સાચો ઇંતેજાર એ છે કે જે હંમેશા પોતાની સુધારણા કાર્યોમાં વ્યસ્ત રહેતો હોય તેથી સમાજની સુધારણા ચિંતામાં ડૂબેલો હોય સામૂહિક સુધારણા વિકાસ અને પ્રગતિ માટે પણ તે પ્રતનશીલ હોય હા આ છે સાચો મુંતઝર અને આ જ ઇંતજારનો સાચો અર્થ છે ચોથું ઝુહુરની નિશાનીઓ આ વિશ્વક્રાંતિની કેટલી નિશાનીઓ પણ છે ઇન્કલાબ મહાન ક્રાંતિ ક્યારે થશે આપણે એ મહાન ક્રાંતિની નજદીક જઈ રહ્યા છીએ કે નહીં એ મહાન ક્રાંતિ વધુ નજીક લાવી શક્યા ખરી જો આ વાત શક્ય છે તો તેમાં સાધનો અને માધ્યમનો ક્યાં છે બધા સવાલોનો જવાબ મુસ્તબ સ્પષ્ટ છે દુનિયામાં કોઈ પણ તોફાન એકાએક નથી આવતું સમાજમાં ક્રાંતિ થવા પહેલાં તેની નિશાનીઓ જાહેર થવા લાગે છે ઇસ્લામી રિવાયતોમાં આ મહાન ક્રાંતિની નિશાનીઓ ઉલ્લેખ જોવા મળે છે નિશાનીઓ બે બે પ્રકારની છે એક સામાન્ય નિશાનીઓ જે દરેક ક્રાંતિની પહેલાં જાહેર થાય છે બીજું ખાસ નિશાનીઓ જે સામાન્ય જ્ઞાન અને સૂચનાના ઘો ધોરણે પારખી ન શકાય તેવી હશે પરંતુ ખાસ નિશાનીઓ એક પ્રકારની ઉચ્ચ ખાસ નિશાનીઓની હેસિયત એ હશે આ બંને પ્રકારની નિશાનીઓની ચર્ચા અહીં કરવામાં આવી છે પહેલી જુલ્મ અને ફસાદનો ફેલાવ સૌથી પહેલાં એ નિશાનીઓ જે મહાન ક્રાંતિ આંગમના જાણકારી આપશે ઝુલ્મ અને ઝઘડાઓનો ફેલાવો છે જ્યારે ઝુલ્મ ચારે બાજુ ફેલાઈ જશે દરેક બાબત ફસાદથી ઘેરાયેલો હશે બીજાના હકને પાયમાલ કરી દે દેવાતા હશે ત્યારે સમાજ બુરાઈઓનો અખાડો બની જશે અને તે સમયે મહાન ઇન્કેલાબની આહટોનો અનુભવ થવા લાગશે એ તો હકીકત છે કે જ્યારે દબાણ હદ કરતાં વધી જાય છે ત્યારે ઘટાડો જરૂર થાય છે આ જ બાબત સમાજને પણ લાગુ પડે છે જ્યારે સમાજમાં ઝુલ્મ અને અત્યાચારનો પ્રમાણ વધી જશે ત્યારે તેના પરિણામે એક ક્રાંતિ જરૂર થશે આ મહાન વિશ્વક્રાંતિ અને હઝરત મહેદીઅલે ઇસ્લામના ઝૂર ફરમાવે ફરમાવા વિશેની વાત કંઈક એવા પ્રકારની છે મનફી વિચારધારા ધરાવનાર લોકોની જેમ એમ ન વિચારવું જોઈએ કે ઝુલ્મ અને અત્યાચારને વધુને વધુ ફેલાવવા જેથી વધુ ઝડપી ક્રાંતિ આવી જાય પરંતુ જુલ્માને અત્યાચાર સહજ બની જાય તો સંજોગ સંજોગોમાં પોતાની અને બીજાની સુધારણી ફિકર કરવી જોઈએ જેથી નેક લોકો એક એવો સમૂહ તૈયાર થઈ શકે જે ક્રાંતિ આગેવાની લઈ શકે ઇસ્લામી રિવાયતોમાં આ પહેલી નિશાનીને આ શબ્દોમાં રજૂ કરવામાં આવી છે તમામૂલે અજવ મહ જે રીતે જમીન ઝુલ્મ અને અત્યાચારથી ભરાઈ ગઈ હશે અહીં એક સવાલ એ ઊભો થાય છે કે જુલ્મ અને અત્યાચાર સમાન અર્થના શબ્દો છે કે જુદા જુદા અર્થના બીજાના હક ઉપર કબજો જમાવી લેવાનું કામ બે રીતે થાય છે એક તો એ એ રીતે કે માનવી બીજા માનવીના હકોને ઝૂંટવી લે અને તેની મહેનતનો ફાયદો પોતે મેળવી લે તેને જુલ્મ કહેવાય બીજું એ કે બીજાના હકો ઝૂંટવીને તે કોઈ અન્યને આપી પોતાના સત્તા મુજબ મજબૂત કરવા માટે પોતાના દોસ્તોને સમાજમાં જીવન અને માલ ઉપર કબજો મેળવવા માટે ઉશ્કેરવા તેને અત્યાચાર કહે છે આ શબ્દોના જે વિરોધી શબ્દો છે તે છે જુલ્મ અને વિરોધતા કિસ્મત અને અત્યાચારની વિરુદ્ધ અદલ છે હજી સુધી વાત સામાન્ય સ્તર ઉપર થઈ રહી હતી કે દરેક ક્રાંતિ પહેલાં જુલ્મોનું અસ્તિત્વ ક્રાંતિ આંગમાનની ખબર આપે છે ધ્યાન આપવા જેવી વાત તો એ છે કે ઇસ્લામી રિવાયતોએ સમાજની બુરાઈઓની જુઝૈયાત આગાહી કરી છે જો કે આ વાત તેરસો ચૌદસો વરસ પહેલાં કહેવામાં આવી છે તો સંબંધ તે જમાના સાથે નથી પરંતુ આપણી વર્તમાન દુનિયા સાથે છે આ જુઝિયાત એવી રીતે કહેવામાં આવી છે કે જાણે કહેનારા વ્યક્તિ પોતાની આંખોથી તેને જોઈ રહ્યા હોય અને કહી રહ્યા હોય આ આગાહીઓનું ધોરણ કોઈ મોજીજા કરતા નીચું નથી આ સંદર્ભમાં અસંખ્ય રિવાયતો છે જેમાંથી માત્ર એક રિવાયત લખીએ છીએ આ રિવાયત હઝરત ઇમામ જાફરે સાદિક અલ ઇસ્લામથી નકલ છે આ રિવાયતમાં રાજકીય સામાજિક અને ચરિત્ર્યના ફસાદો ઉલ્લેખ કરવામાં આવ્યો છે